We are now live. મહેન્દ્રભાઈ તમે પાછા મ્યુટ થઈ ગયા છો. મહેન્દ્રભાઈ ઓકે, હવે સ્ટાર્ટ. જય જિનેન્દ્ર. પર્યુષણ મહાપર્વના આજના છઠ્ઠા દિવસનું આપણે સ્વાધ્યાય શ્રેણી પરમ પૂજ્ય શ્રી જીતુભાઈ જે અમદાવાદ ખાતેથી આપણને આપી રહ્યા છે તેનો આપણે સૌ આનંદથી ઉપયોગ કરી રહ્યા છે. શ્રી જીતુભાઈ બહુ સારા ડિગ્નિટરી છે અને તેમની વ્યાખ્યાન શ્રેણીની અંદર આપણને તત્વનો બોધ સાથે કથાયોગ પણ મળી રહે છે એટલે ઘણો આનંદ થાય છે. શ્રી જીતુભાઈ એલડી ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર રહી ચૂક્યા છે અને અત્યારના બહુ સારી માનસ સેવાઓ આપી રહ્યા છે. જુદી જુદી કક્ષામાં નાની મોટી શિબિરો કરાવી રહ્યા છે અને નાના ડિગ્નિટરીઓને પણ સાથે લાવી રહ્યા છે. આપના વ્યાખ્યાનની શરૂઆત કરવા હું જૈન સેન્ટર ઓફ સધર્ન કેલિફોર્નિયા તરફથી આપણને વિનંતી કરું છું. શ્રી જીતુભાઈ આપ વ્યાખ્યાનની આપ પ્રવચનની શરૂઆત કરશો તેવી આશા સાથે. જય જિનેન્દ્ર. મહેન્દ્રભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. પર્યુષણ પર્વના આજે આ છઠ્ઠા દિવસે કેલિફોર્નિયા જૈન સેન્ટરના બધા જ જિજ્ઞાસુ મિત્રોને, આરાધક ભાઈઓ અને બહેનોને, તપસ્વી ભાઈઓ અને બહેનોને હું સૌરવ પ્રથમ શાતા પૂછું છું. બધા જ શાતામાં હશે. પર્યુષણ પર્વના કેટલા બધા દિવસો આપણા હાથમાંથી સરકી ગયા. આમ વાતો કરતા કરતા જાણે 6 દિવસ અહીંયા ભારતમાં તો 6 દિવસ વીતી ગયા. આજે આપણે ત્યાં 6ઠો દિવસ છે. આપણી પાસે હવે બહુ ઓછો સમય પર્વના દિવસોનો બચ્યો છે. આ પર્વના દિવસો જ્યારે આપણે એની સ્તુતિ કરીએ છીએ, પર્વના દિવસોની ગાથાઓ આપણે સાંભળીએ છીએ ત્યારે એની અંદર એમ કહે છે કે પર્વના દિવસો એટલા બધા આમ ટૂંકા લાગતા હોય છે કે ક્યાં પર્વના દિવસો વીતી ગયા તે ખબર પડતી નથી. અને આ વખતે આપણે એવું અનુભવી રહ્યા છીએ, બહુ ઝડપથી આમ દિવસો વહી જતા હોય એવું લાગે છે. સાથે સાથે આપણે પર્યુષણ પર્વમાં પરમાત્મા મહાવીરની ગાથા, એક એવી ગાથા કે જે માનવમાંથી મહામાનવ બનવાની ગાથા છે, એક તીર્થંકર પદ સુધી પહોંચવાની અદ્ભુત ઘટના આપણને સાંભળવા મળી રહી છે. અને સાથે સાથે આપણે એમની પરંપરાનો પણ બોધ કરી રહ્યા છે કે એક પરંપરા આપણા સુધી પહોંચી છે તો એ પરંપરાને આપણા સુધી પહોંચાડવામાં કેટલા બધા જ્ઞાની, તપસ્વી અને આચારવંત સાધુ ભગવંતો, પ્રતાપી પૂર્વજોનો બહુ મોટો એમાં ફાળો રહેલો છે. આપણા સુધી પહોંચ્યું છે અને આપણે એના આજે સાક્ષી બની રહ્યા છીએ તે આપણું બહુ મોટું સદભાગ્ય છે કે એક એવી ઘટનાને આપણે માણી રહ્યા છીએ કે જે ઘટના આપણા આત્માની અંદર ઉત્સાહ પ્રેરે છે, આપણને કર્મો ખપાવવાની પ્રેરણા કરે છે અને આપણી અંદર સમર્પણ ભાવ, પરમાત્મા પ્રત્યેનો ભક્તિ ભાવ કેવો હોય અને કેવો હોવો જોઈએ જે વાત આપણને અરિહંત જયાનમ સૂત્રમાં કરવામાં આવી છે કે સદા વંદનવત્યાએ, પૂર્ણવત્યાએ, સત્કારવત્યાએ, સન્માનવત્યાએ, આ સત્કાર, સન્માન, પૂજા, ભાવના, વંદના, આ બધું, આ બધી આપણી અંદર ભાવના ઉત્પન્ન થાય તે માટે પરમાત્માનું ચરિત્ર બહુ જ મોટું આપણા માટે નિમિત્ત છે. અને એટલે જ આપણે પહેલા પણ વાત કરી ચૂક્યા છીએ કે એક શ્રાવક એવો ભાવ ભાવે કે રોજ થોડો સમય હું પરમાત્માના જીવનની ઘટનાઓને મનમાં યાદ કરીશ, એનું શ્રવણ કરીશ, એનું વાંચન કરીશ. અને જ્યારે જ્યારે તમે આ સ્પિરિટથી, આ ભાવથી પરમાત્માના જીવનના પ્રસંગોનું
તમે અભ્યાસ કરશો, સ્વાધ્યાય કરશો, ત્યારે પ્રત્યેક વખતે પરમાત્માની એની એ જ ઘટનામાંથી નવું ને નવું કંઈક મળતું જશે. મુરારી બાપુને એક વાર પૂછવામાં આવ્યું હતું કે તમે આટલા વર્ષોથી આ રામાયણની કથા કરો છો તો તમને ક્યારેય કંટાળો નથી આવતો? ત્યારે એમણે બહુ સુંદર જવાબ આપ્યો હતો કે એક માછલી પાણીમાં જન્મે, પાણીમાં જ રહે, અને છતાં પણ એને પાણીથી વિખૂટી કરવામાં આવે તો એ તડફડવા માંડે. તેવી રીતે મને મારા પરમાત્મામાં એટલો બધો તલ્લીનતાનો ભાવ છે, મને કશું મળે કે ન મળે એની સાથે મને કોઈ લેવા દેવા નથી, પણ મને મારા રામથી અલગ કરવામાં આવે તો હું પોતે જાણે માછલીને પાણીથી અલગ કરવાથી જેવો તડફડાટ અનુભવે તેવો મને તડફડાટ અનુભવાય છે. આ ભક્તિ છે, અને એ જ ભક્તિની વાત ઉપાધ્યાય યશો વિજયજી મહાવીર સ્વામી ભગવાનના સ્તવનની અંદર કહે છે, તું ગતિ તું મતિ તું મુજે આસરો તું આલંબન મુજ પ્યારો રે, વાચક જસ કહે પ્રભુજી તુમ જગજીવન યાધારો રે. કેટલા હૃદયના ભક્તિના ઉમળકાથી અને હૃદયના ઊંડાણમાંથી આ શબ્દો આવ્યા છે, ભગવાન તું જ ગતિ, મારી ગતિ તને પામવામાં છે, હું ક્યાંય પણ જાઉં તો મારે મારી ગતિ તારા તરફ જ હોવી જોઈએ, તું મતિ હું જે કાંઈ વિચારું એ તારું કહેલું વિચારું, તે જેમ કહ્યું છે તેમ વિચારું, તે જે તત્વની વાત કરી છે તે વિચારું, બીજું કશું વિચારવા જેવું છે જ નહીં, વિચારવા જેવું તો માત્ર એ જ છે કે જે તે કહ્યું છે, અને એ વિચાર જ મારા વિચારોને પવિત્ર બનાવશે. બીજા બધા વિચારો વિચારીને હું આ સંસારની અંદર અનાદિકાળથી ભટકી રહ્યો છું, હવે એ વિચારોથી હું કંટાળ્યો છું, એટલે એ વિચારોથી મુક્ત થઈ અને પરમાત્મા તે જે રીતે વિચારવાનું કહ્યું છે બસ એ જ વિચાર્યા કરું, તું ગતિ તું મતિ તું મુજ આશરો તું મુજ આલંબન પ્યારો રે, હવે મારા માટેનું આશ્રય સ્થાન પણ તું જ છે, હું આ સંસારની અંદર જ્યાં જ્યાં પહોંચીને ત્યાં આશ્રય એટલે કે ત્યાં હું રહેવાનો પ્રયત્ન કરું છું, તો હવે એ પ્રયત્ન પણ નિરર્થક અને એ પ્રયત્ન પણ ઝાંઝવાના જળ જેવો મને ભાસ્યો છે, એ પણ મારે છોડવું પડે એવી સ્થિતિ છે, હવે હું એક એવું શાશ્વત આશ્રય સ્થાન શોધું છું જે પામ્યા પછી મારે પરિવાર છોડવું ના પડે, અને એવું તું છે અને તું આલંબન, અને એ સ્થાન પર પહોંચવા માટે તું જ છે, તારું જ આલંબન એ મારા માટે શ્રેષ્ઠ છે, અને એ આલંબન મુજ પ્યારો રે, અને એ આલંબન પ્રિય છે, એટલે જગત શું કહેશે, મારી ટીકા કરશે કે નિંદા કરશે, મને મારી મજાક કરશે, મારા વિશે આવું બોલશે, એનો કોઈ વિચાર ભક્ત કરતો નથી, એ તો પોતાના માર્ગ ઉપર અદ્ભુત રીતે આગળ વધ્યો જાય છે. આજે છઠ્ઠા દિવસનો પ્રારંભ છે, અને છઠ્ઠા દિવસે એટલે આપણે દરરોજ એક વિચાર લઈને આખી વાતની શરૂઆત કરીએ છીએ કે આ છઠ્ઠો દિવસ છે, પર્યુષણ પર્વ એ ક્ષમાપનાનું પર્વ છે અને તપનું પણ પર્વ છે, તપ દ્વારા નિર્જરા થાય છે, અને એ તપ કેવી રીતે કરવું તેની વાતથી આજે આપણે પ્રારંભ કરીશું. આપણું જે જીવન છે એ જીવન આ સંસારની અંદર અટવાયું છે, એનું એક કારણ છે કે આપણે છ વિગયોમાં અટવાઈ ગયા છીએ, આ છ વિગયો વગર આપણે ચાલતું નથી, અને આમ આપણે એમ કહીએ છીએ કે આ બધું આવું ખાવાથી શરીર વધી જાય, વજન વધે, પ્રમાદ વધે, પણ પાછું એના વગર ચાલતું પણ નથી, એ આપણે જોઈએ એટલે નક્કી કરી નાખીએ કે આજે થોડું ખાઈ લઈએ અને સાંજે બહુ થોડુંક વધુ વોક કરીશું, અથવા આવતીકાલે થોડુંક એક ટંકનું ખાવાનું સ્કીપ કરી દઈશું, પણ આવું કશું થતું નથી. આપણે સાંજે ચાલવા નીકળીએ ત્યારે આપણને એવું લાગે કે થોડુંક વધુ ચાલીને શું ફાયદો, હવે અત્યારે બીજા કામો પણ પતાવવાના છે. આ પ્રમાદ વસ્તુ ભોજન પ્રત્યેનો જીભ પ્રત્યેની આસક્તિ આપણને ઘી તેલ ગોળ દહીં દૂધ અને પકવાન આ છ વિગય વગર ચાલતું નથી. આ છ વિગયનો પ્રભાવ આપણે જાણીએ છીએ છતાં પણ વિગયને છોડી શકતા નથી. તો આ પર્યુષણ પર્વ દરમિયાન આપણે છઠ્ઠા દિવસે એક નાનકડો સંકલ્પ કરીએ કે કોઈક એક વિગય
આખા વર્ષ દરમિયાન હું છોડીશ, રોજ 5 વિગઈ વાપરીશ, 6 વિગઈ નહીં વાપરું. જો આવો એક નાનકડો સંકલ્પ કર્યા, 6ઠા દિવસે વર્ષ દરમિયાન 1 વિગઈ, રોજની 1 વિગઈનો ત્યાગ, તો આપણને આપણા જીવનની અંદર ખ્યાલ આવશે કે એક નાનકડો નિયમ પણ કેટલું મહત્વનું પરિણામ લાવી શકે છે. આની સાથે જોડાયેલું છે 6 પ્રકારના સ્વાદો. 6 વિગઈની સાથે જોડાયેલા છે 6 પ્રકારના સ્વાદ. મધુર સ્વાદ એટલે મીઠો સ્વાદ, તીખો સ્વાદ, કડવો સ્વાદ, તુરો સ્વાદ, ખાટો સ્વાદ અને ખારો સ્વાદ. જુદા જુદા વ્યંજનોમાં જુદા જુદા પ્રકારના સ્વાદની આપણે અપેક્ષા રાખીએ છીએ. કોઈક વાર આપણને મીઠું મધુર પદાર્થ પ્રિય લાગે છે, અથવા આપણને ભોજન કરતી વખતે આ 6 રસ હોય તો જ આનંદ આવે છે, એકાદ રસ ન મળે તો આપણને એમ થાય છે કે આજનું ભોજન અધૂરું છે. તો આ રસોની અંદર અટવાયેલો જીવ છે અને 6 કાયના જીવોની હિંસા કર્યા કરતો હોય છે. એનાથી બચવા માટે 6 બાહ્ય અને 6 આભ્યંતર તપ. 6 બાહ્ય અને 6 આભ્યંતર તપ વિશે આપણે અનેક વાર સાંભળ્યું છે, પણ હજુ તપ પ્રત્યે રુચિ પેદા થતી નથી. આ રુચિ પેદા કરવા માટે પર્યુષણ પર્વ છે કે હું બાહ્ય તપથી શરૂ કરું અને આભ્યંતર તપની અંદર મારા જીવને વધુ ને વધુ પૂરવું, પ્રાયશ્ચિત કરું, વિનય કરું, વ્યાવચ્ચ કરું, હું સાથે સાથે કાયોત્સર્ગ કરું, હું સ્વાધ્યાય કરું અને ધ્યાન પણ કરું. આ બાહ્ય તપમાંથી આભ્યંતર તપ તરફ જવાની દિશા છે. અને આ આભ્યંતર તપ તરફ જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે આપણા સૌથી વધુ મહત્વના તબક્કાની અંદર પ્રવેશ કરીએ છીએ, અને એ પ્રવેશ છે આપણા આંતર શત્રુઓને જીતવાની વાત, આંતર શત્રુઓને ઓળખવાની વાત, કે અંદર પડેલો કામ એટલે ઈચ્છાઓ, અંદર પડેલો ક્રોધ, અંદર પડેલો માન, અંદર પડેલો લોભ, અંદર પડેલો અહંકાર અને હર્ષ. આ 6 શત્રુઓ આંતર શત્રુ છે. બહારના શત્રુઓને જીતવા કદાચ સરળ છે, પણ આંતર શત્રુઓને ઓળખવા અને એને જીતવા એ બંને અઘરી વસ્તુ છે. પર્યુષણના આ 6ઠા દિવસે 6 આંતર શત્રુઓમાંથી આ 1, 2 કે 3 અથવા 6 શત્રુઓને જીતવાનો આ વર્ષ દરમિયાન, આવનારું જે આખું વર્ષ છે એ આખા વર્ષ દરમિયાન આપણે નાનકડો સંકલ્પ કરીએ કે 1 શત્રુને તો આ 1 વર્ષ દરમિયાન હું જીતીને જ રહીશ. આવો એક નાનકડો સંકલ્પ આવતા વર્ષ માટે એક નવો સૂર્યોદય ઉભો કરનાર થશે. આવતા વર્ષે આપણે જ્યારે મળીશું ત્યારે આ પર્યુષણના દિવસોમાં આપણે આપણી જાતને જોવાની કોશિશ કરીશું, ત્યારે 1 વર્ષમાં ઘણી બધી બદલાઈ ગઈ હશે. અને આવું દર વર્ષે નાનકડું અનુષ્ઠાન કરતા રહીએ તો 2-5 વર્ષે આપણું જીવન દિવ્ય બની શકે. પર્યુષણનો આ 6ઠો દિવસ છે અને આપણે પરમાત્મા મહાવીરના જીવનની વાત કરી રહ્યા છીએ. કલ્પસૂત્રમાં જે 3 મહત્વની બાબતોની ચર્ચા કરવામાં આવી છે, સૌથી પહેલો કલ્પ એટલે આચારની, આપણે ઘણી બધી વાર વાત કરી ચુક્યા છીએ. બીજી વાત છે પરમાત્માઓના જીવન ચરિત્રની, તેમાં એમનું પરમાત્માનું જીવન ચરિત્રમાં સૌથી વિસ્તારથી મહાવીર સ્વામી ભગવાનના ચરિત્રની વાત કરવામાં આવી છે, થોડો વિસ્તાર પાર્શ્વનાથ ભગવાનના જીવન ચરિત્ર વિશેનો પણ આપણને જાણવા મળે છે. નેમિનાથ ભગવાન, શાંતિનાથ ભગવાન અને ઋષભદેવ ભગવાનની ઘટનાઓ કલ્પસૂત્રમાં વિચારવામાં આવી છે. બાકીના તીર્થંકર ભગવંતોના જીવનની ઘટનાઓ બહુ સંક્ષેપમાં કરવામાં આવી છે. તો આ 24 તીર્થંકર ભગવાનના જીવનની ઘટનાઓમાં સૌથી વધુ આપણા આસનનો ઉપકારી, એટલે બીજા બધા તીર્થંકરો પણ ઉપકારી છે, પણ મહાવીર સ્વામી ભગવાન આપણા સૌથી નજીકના ઉપકારી છે, અને નજીકના ઉપકારીને આપણે સૌથી વધુ યાદ કરવા જોઈએ. એ દ્રષ્ટિએ કલ્પસૂત્રમાં તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. પરમાત્મા મહાવીરનો જે પરિવાર, સાંસારિક પરિવાર, એ સાંસારિક પરિવારમાં માતા અને પિતા, સિદ્ધાર્થ રાજા એમના પિતા છે, ત્રિશલા રાણી એમની માતા છે.
બંને પાર્શ્વનાથ ભગવાનના ઉપાસક છે. 23માં તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન, એમનું શાસન ચાલી રહ્યું હતું. આપણને એમના શાસનના કેટલાક સાધુઓની ચર્ચા પણ આગમોની અંદર મળે છે. ઉત્તરાધ્યયન સૂત્ર જેમાં પરમાત્મા મહાવીરની અંતિમ દેશના સંગ્રહિત કરવામાં આવી છે તેમાં એક આખું પ્રકરણ કેશી ગણધર અને ગૌતમ ગણધરના સંવાદનું છે. એટલે એ સમયે જ્યારે ભગવાન વિચરી રહ્યા હતા અને ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે હજુ પણ પાર્શ્વનાથ ભગવાનના સાધુઓ વિચરણ કરી રહ્યા હતા અને જ્યારે ગૌતમ સ્વામી અને કેશી ગણધરનો સંવાદ થયો ત્યાર પછી પાર્શ્વનાથ ભગવાનના સાધુઓ મહાવીર સ્વામી ભગવાનના શાસનની અંદર પડી ગયા. ખુદ મહાવીર સ્વામી ભગવાનના માતા પિતા પાર્શ્વનાથ ભગવાનના ઉપાસક હતા અને પાર્શ્વનાથ ભગવાનના જે સાધનાનો માર્ગ હતો એટલે જૈન ધર્મની સાધનાનો માર્ગ એ આચરણ કરતા હતા. એમની છેલ્લી અવસ્થાની અંદર અંતિમ આરાધના કરી. જેવી રીતે આપણે સવારે દિવસ ઉગતા ચિંતન કરીએ છીએ, પ્રારંભ દિવસનો પ્રારંભ આરાધનાથી કરીએ છીએ, તેવી જ રીતે જીવનનો અંત પણ આરાધનાથી કરવાનો છે, અંતિમ આરાધના કરવાની છે. અંતિમ આરાધનામાં ચતુશરણ એટલે ધર્મનું શરણ, એમાં અરિહંત પરમાત્માનું શરણ, સિદ્ધનું શરણ, સાધુનું શરણ અને ધર્મનું શરણ, એનું શરણ સ્વીકારવાનું હોય છે. દુષ્કૃત્યની ગરહા કરવાની છે અને સુકૃતની અનુમોદના. પંચસૂત્ર ઘણા બધા મિત્રોએ સાંભળ્યું છે, એનું અધ્યયન કર્યું છે અને એમાં પહેલા પંચસૂત્રના પહેલા પ્રકરણની અંદર આ બધી વાતો બહુ સરસ રીતે વર્ણવી છે. એનો વિસ્તાર અહીંયા કરવાની આવશ્યકતા પણ નથી અને અત્યારે પ્રસંગ પણ નથી, પણ અહીંયા આપણે એટલું લેવાનું છે કે એના માતા પિતાએ અંતિમ આરાધના કરીને અનશન સ્વીકાર્યું છે. પરમાત્મા 28 વર્ષના થઈ ચૂક્યા છે અને 28 વર્ષ વિતાવ્યા છે સંસારની અંદર. લગ્ન પણ થયા યશોદા સાથે અને એક પુત્રી પણ થઈ છે પ્રિયંવદા. પરમાત્મા જ્યારે માતા પિતાનું અવસાન થાય છે, સ્વર્ગ ગમન થાય છે, ત્યારે ગર્ભમાં રહેલા પરમાત્માના જીવે સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી માતા પિતા જીવિત હશે, જીવંત હશે, ત્યાં સુધી હું સંયમ ગ્રહણ નહીં કરું. આજે એમનો સંકલ્પ પૂરો થઈ રહ્યો હતો. એ સંકલ્પ પૂરો થયો ત્યારે માતા પિતાની જગ્યા એટલે વડીલ તરીકેનું સ્થાન મોટાભાઈના ભાગે આવે છે. મોટાભાઈ નંદીવર્ધન પાસે પહોંચે છે અને પહોંચીને એમ કહે છે કે હવે હું દીક્ષા લેવાની ભાવના ધરાવું છું. નંદીવર્ધન જણાવે છે કે અત્યારે હું શોકમગ્ન છું, આખો આપણો ઘર શોકથી ગ્રસિત છે, માતા પિતાનું મૃત્યુ થયું છે એના શોકથી આપણે સૌ ઘેરાયેલા છીએ અને તમે પણ જો દીક્ષા લઈને અમને બધાને છોડીને ચાલ્યા જશો તો અમારી જે દુઃખની માત્રા છે એ બહુ અધિક થઈ જશે. અત્યારે જ બધું શૂન્ય જેવું ભાસે છે, બધું સૂનું સૂનું લાગે છે, એ વધુ સૂનું સૂનું લાગશે. પણ પરમાત્મા તો જ્યારથી જન્મ્યા ત્યારથી વિરક્ત હતા. એમની વિરક્તિની વાત, એમના અભિગ્રહની વાત આપણે જોઈ ગઈકાલે કે જાત જાતના અભિગ્રહ કરતા હતા. એમની કરુણાની વાત પણ જોઈ, પરમાત્માની કરુણા પણ અદ્ભુત હતી. એમનો નિર્ભયતા, જીવનની બહુ અંદર બહુ જબરદસ્ત નિર્ભયતા હતી, એની વાત પણ આપણે ગઈકાલે જોઈ કે કેવી નિર્ભયતા હતી. બાલ્યાવસ્થાની અંદર એમણે આ જે આમલિકી ક્રીડા કરતી વખતે સર્પને દૂર ફેંક્યો. દેવે જ્યારે બહુ જ મોટું વિસ્તૃત સ્વરૂપ કર્યું ત્યારે એને મુષ્ટિના પ્રહારથી વામન જેવો બનાવી દીધો હતો, ગભરાયા વગર ધીરજથી ધૈર્ય રાખીને. અને એટલે જ દેવોએ એમને મહાવીર કહીને પોકાર્યા હતા. એ મહાવીર નામ આજે આપણે જે લઈએ છીએ તે દેવોએ આપેલું, એમને જે
महावीर तरीके नी ख्याति पाछळनुं कारण ए हतुं के एमनी वीरता एमनी अडगता एमनुं धैर्य एमनी समता एमनी सहनशीलता अने एमनी क्षमा आ बधुं अद्भुत हतुं। एनी आपणे शब्दोथी मुलवणी करी शकता नथी। આપણે બોલવું હોય તો આટલું જ બોલી શકીએ કે એમની ક્ષમા અદ્ભુત હતી, પણ જ્યારે આપણે ક્ષમાના ગુણને કેળવીએ ત્યારે આપણને ખબર પડે કે ક્ષમાના ગુણમાં કેટલા ગુણો રહ્યા છે અને ત્યાં સુધી પહોંચવા માટે આવી ઉત્તમ કોટીની ક્ષમા કરવા માટે જે સજ્જતા જોઈએ તે કોઈક આવા આત્મામાં જ હોઈ શકે, દરેકમાં એ પ્રકારની સજ્જતા હોઈ શકતી નથી। પણ આ બધી જ વસ્તુઓની અંદર परमात्मा तो साव निर्लेप हता अने निर्लेप जीवन जीवानी इच्छा राखता हता, संपूर्णपणे निर्लेप बनी जवानी इच्छा राखता हता, क्याय एमने लेपाई जवानो ख्याल सुद्धा पण आवतो तो एनाथी ए दूर रहता, एटले संसार मां रह्या पण संसार थी अलिप्त हता। ज्यारे नंदीवर्धन आ वात करे छे त्यारे ફરી કહે છે કે હું આમાં રસ ધરાવતો નથી। નંદીવર્ધન હવે થોડાક જુદા પ્રકારની વાત કરે છે કે ભાઈ હું તને યુવરાજ બનાવીશ અને યુવરાજ બન્યા પછી આ રાજ્યનો અનુભવ કર અને હું તને આ ગાદી તને સોંપી દેવા માંગુ છું, આ શાસન તને સોંપી દેવા માંગુ છું, એટલે તું રાજા બનીશ, તું સમર્થ બનીશ, તું શક્તિશાળી બનીશ, આખા નગરનું રાજ તારા હાથમાં હશે। ત્યારે મહાવીર સ્વામી કહે છે કે મને શાસનમાં રસ નથી, મને તો સ્વયં પર શાસન કરવામાં રસ છે, બીજા ઉપર શાસન કરવામાં રસ નથી। મારા માટે તો મારા પોતાના આત્માને ઉપર શાસન કરવાનો માર્ગ જ શ્રેયકર છે, એટલે હવે મારે બીજું કોઈ શાસન કરવાની ઈચ્છા નથી, મારે હવે વિલંબ પણ નથી કરવો, આટલા વર્ષો સુધી મેં લંબાવ્યું, હવે હું લંબાવવા માંગતો નથી। ઘણી બધી વાર આપણી સામે એવા પ્રશ્નો પણ આવે કે પરમાત્માના જીવને કોઈ એવું વૈરાગ્યનું નિમિત્ત મળ્યું હતું ખરું કે જેનાથી એમના મનની અંદર આવો વૈરાગ્ય ઉત્પન્ન થયો અને સંસાર છોડવાની ભાવના ઉત્પન્ન થઈ। પરમાત્માનું જીવન સ્વયં જ એક ઉત્તમ પ્રકારનું જીવન હતું અને પૂર્વોની આરાધના એટલી ઉચ્ચ કોટીની હતી કે એમને બીજા કોઈ નિમિત્તની અપેક્ષા હતી જ નહીં, એટલી સજ્જતા એટલી જાગૃતિ એ પૂર્વના ભવોથી લઈને આવ્યા હતા। આપણે જ્યારે ગૌતમ બુદ્ધના જીવનની વાત કરીએ છીએ ત્યારે આપણને એમના જીવનની અંદર ચાર ઘટનાઓની વાત કરવામાં આવે છે કે ચાર ઘટના જોઈને વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો। એક ઘરડી ડોશીને જોઈ, એક મૃતદેહને જોયો, એક ભિક્ષુકને જોયો, એક રોગી પુરુષને જોયો, અને એમાંથી એમણે જોયું કે સંસાર આવો દુઃખથી ભરેલો છે, સંસાર આવો વિચિત્ર છે, તો મારે સત્ય શું છે એ સત્ય શોધવા માટે કોશિશ કરવી જોઈએ, અને એમાંથી એમને એ લાગ્યું કે આ મહેલમાં રહીને સત્ય પ્રાપ્ત નહીં થઈ શકે, અને એમણે મહેલ છોડ્યો, મહેલ છોડીને સાધનાના માર્ગે ચાલી નીકળ્યા। પણ મહાવીર સ્વામીના ભગવાન મહાવીર સ્વામી ભગવાનના જીવનની ઘટનાઓની વાત અનેરી છે અને સૌથી જુદી છે કે જે આત્માના જન્મથી જ નિર્લેપતાના, વૈરાગ્યના અને સંસાર પ્રત્યેની જે ભાવના છે નિર્લેપતાના સંસ્કારો એમના અંદર પડ્યા હતા, એટલે એમને કોઈ નિમિત્તની અપેક્ષા નહોતી। એટલા માટે જ્યારે નંદીવર્ધન પાસે જાય છે ત્યારે એ સ્વયં જ ત્યાં જાય છે, કોઈ નિમિત્તથી જાય છે એવો આમાં આપણને ક્યાંય ઉલ્લેખ મળતો નથી। પરમાત્માનો જીવ આ નંદીવર્ધનની રજા મેળવવા જાય છે ત્યારે નંદીવર્ધન વિનંતી કરે છે કે તમે થોડો સમય સંસારમાં રોકાઈ જાઓ। સંસારમાં રોકાવવું એ પરમાત્મા માટે, પરમાત્માના જીવ માટે હવે મુશ્કેલ હતું, એટલે રોકાયા ખરા, ભાઈની આજ્ઞા હતી એટલે, ભાઈની ઈચ્છા હતી એટલે, પણ એ અલિપ્ત નિર્લેપ રહીને આ સમય દરમિયાન, બે વર્ષના ગાળા દરમિયાન સંપૂર્ણ અલિપ્ત રહ્યા।
સંસારની કોઈ વસ્તુઓ પ્રત્યે એમને રાગ નહોતો, માત્ર આત્માની સાધનામાં જ રસ હતો અને એટલે એકાયત સર્ગ ધ્યાનમાં રહેતા, મોટા ભાગે કાવસક ધ્યાનમાં ઉભા રહેતા અને આત્મચિંતન કરતા હતા. આપણને થોડો સમય પણ કાવસક કરવાનો કહેવામાં આવે તો આપણે એક થોડા ક્ષણ માટે, થોડી ઘડીઓ માટે પણ આપણા મનને શાંત કરી શકતા નથી. સંકલ્પ આપણે કરીએ છીએ કે તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ બહુ સિરામી, ત્યાં સુધી હું મારી કાયાને એક સ્થાન પર, વચનને મૌન દ્વારા અને મનને ધ્યાન દ્વારા બાહ્ય ક્રિયાઓથી મુક્ત કરી દઉં છું, ભોસિરાવી દઉં છું, ત્યાગી દઉં છું. એક નૌકારનો કાવસક હોય તો એક નૌકાર ગણતા આપણને બહુ વધુમાં વધુ 10 સેકન્ડ, બહુ જ ધીરે ધીરે ગણે તો કોઈકને 15 સેકન્ડ લાગે. પણ એ 15 સેકન્ડ પૂરતો પણ આપણે નૌકારમય અવસ્થા કેળવી શકતા નથી. આપણા મનની અંદર નૌકારના પદો ગણતા ગણતા બીજા અનેક વિચારો ટપકી પડે છે. મનની આ ચંચળતા આપણી છે. એક તરફ પરમાત્માનો જીવ છે જે કાયોત્સર્ગની અંદર લીન રહે છે. કાયોત્સર્ગની અંદર જ 2 વર્ષના સમયગાળા દરમિયાન એ આત્મસાધનાની સાધનામાં લીન રહે છે. કાયોત્સર્ગ એક અદ્ભુત ક્રિયા છે, એના વિશે આપણે ઘણી બધી વાત કરી શકીએ પણ અત્યારે આપણી પાસે એ અવસર નથી. દેવો આવે છે અને દેવો આવીને કહે છે કે હવે આપણને દીક્ષા લેવાનો સમય નજીક આવી રહ્યો છે, વાર્ષિક દાન દેવાનું શરૂ કરો. પરમાત્મા વાર્ષિક દાન, વર્ષી દાન આપવાની શરૂઆત કરે છે. રોજનું 1 કરોડ અને 8 લાખ સુવર્ણ મુદ્રાનું દાન આપે છે. ઘણી બધી વાર આપણા મનની અંદર એવો સંશય થાય કે એક માણસ પાસે, એક વ્યક્તિ પાસે આટલું બધું અપાર ધન ક્યાંથી આવ્યો છે. પણ સંસારનો એક નિયમ છે કે તમે જો કોઈ વસ્તુ મેળવવા માટે કોઈ એ વસ્તુની પાછળ પડો તો એ વસ્તુ એટલી ને એટલી દૂર જ રહે ભાગ્યા કરે. પણ તમે નિસ્પૃહ બની જાઓ અને એનાથી અલિપ્ત રહો તો તે વસ્તુ સામે આવીને પડે છે. આ સંસારનો નિયમ છે અને પરમાત્મા પૂર્વભવની એ પુણ્ય સમૃદ્ધિ લઈને આવ્યા હતા અને એથી જ્યારે દાન આપવાનું શરૂ કર્યું ત્યારે દેવો પણ એમના ભંડારને ભરપૂર રાખતા હતા. પરમાત્મા રોજ સવારથી બપોર સુધી દાન આપતા. દાન લેવા આવનાર કોણ છે અને એને કેટલું આપવું એવો વિચાર એ ક્યારેય નહોતા કરતા. આવનાર, દાન માગવા આવનાર, દાન લેવા આવનારને કશું જ વિચાર્યા વગર ખોબામાં જે આવ્યું તે એમને આંખો મીચીને દાનમાં આપી દેતા અને દેવો એમના ભંડારને ભરપૂર કરી દેતા હતા. આવી એક અદ્ભુત ઘટના કે જેના દ્વારા પરમાત્માએ એ સમયની અંદર આખી ગણતરી મૂકીએ તો કુલ 3 અરબ 78 કરોડ અને 80 લાખ સુવર્ણ મુદ્રાઓનું દાન આપ્યું એમણે. એની અનુકૃતિ રૂપે, એના અનુકરણ રૂપે આજે પણ જ્યારે કોઈ સંયમ લેવા માટે ઉત્સુક થાય ત્યારે એ પણ વર્ષીદાન આપે છે. વર્ષીદાનનું સ્વરૂપ આજે બદલાયું છે પણ વર્ષીદાન પાછળનો ભાવ કે જેવી રીતે પરમાત્માએ બધું જ ત્યાગીને બધી જ વસ્તુઓને, બધી જ સંપત્તિઓને નિસ્પૃહ થઈને વહેંચી દીધી, એવી જ રીતે સંયમી આત્મા સંસારની પોતાની અને અનુકૂળતા મુજબની સંપત્તિનો ત્યાગ કરે છે, દાનમાં આપીને ત્યાગ કરે છે. આ પરંપરા 2600 વર્ષથી અવિચ્છિન્નપણે ચાલી રહી છે. એની પાછળના કારણો ઘણા બધા છે કે જ્યારે આપણે કોઈકને દાન આપીએ છીએ ત્યારે, ગઈકાલે પણ આપણે દાનની વાત કરી હતી, આજે પણ આપણે દાનની વાત બહુ લાંબી નથી કરવી પણ ટૂંકાણમાં કરવી છે કે દાન જ્યારે આપીએ છીએ ત્યારે
આપણી અંદર રહેલો ધન પ્રત્યેનો મૂર્છાનો ભાવ, મૂર્છા શબ્દની અહીંયા જૈન શાસ્ત્રો વાત કરે છે કે મૂર્છા એ જ પરિગ્રહ છે. આપણને આપણી સંપત્તિ પ્રત્યેનો રાગ બહુ તીવ્ર રાગ છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ એમ કહે છે કે કોઈકનું ધન લઈ લો તો એની હત્યા કરી કહેવાય. મારતા નથી, એનો એને મારી નથી નાખતા, પણ એનું ધન લૂંટી લો છો. તો કહે છે કે ધન એ પણ એનો પ્રાણ છે, એટલે પ્રાણને તમે હરી લો તો એનું મૃત્યુ થયું ગણાય. આ જે વાત છે બહુ માર્મિક વાત છે કે આપણને બીજી બધી વસ્તુઓ કરતા આપણી સંપત્તિ પ્રત્યેનો તીવ્ર અનુરાગ હોય છે. આપણને થોડી સંપત્તિ વધુ મળે તો એકદમ ફૂલાવા લાગીએ છે, અને આપણને થોડું નુકસાન થાય તો એકદમ દુઃખી દુઃખી થઈ જઈએ છે. એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે રોજ થોડું થોડું નાનું મોટું દાન આપતા રહેવું જોઈએ, જેથી આપણે આપણી સંપત્તિના રાગમાંથી થોડા ઘણા પણ મુક્ત થઈ શકે. અને પરમાત્માનું જે દાન છે તો અહોદાનમ, અહોદાન એટલે જબરજસ્ત દાન હતું એમનું. એક વર્ષ સુધી દાન આપ્યું, અને દાન લેનાર જે આવા પરમાત્માના હાથના સ્પર્શથી પવિત્ર થયેલું ધન દાનમાં મેળવે તો શાસ્ત્રકારો કહે છે કે એ એટલું પવિત્ર બની જતું કે જે લોકો દાન લઈને પોતાના ઘરે આવતા એના ઘરે 12 મહિના સુધી કોઈ પણ બીમાર પડતું નહીં. આખા ઘરની અંદર બધા જ અસ્વસ્થ રહેતા, બધાના રોગો નષ્ટ થઈ જતા. જે દાન લઈને એનાથી કઈ પણ કાર્ય કરતા એની કીર્તિ વધતી, કેવી અદ્ભુત વાત છે. અને એ એની પવિત્રતાના પરમાણુઓ આટલો મોટો પ્રભાવ પેદા કરે છે. અને એટલા માટે પરમાત્માનો જ્યાં જ્યાં વિચરણ થાય ત્યાં ત્યાં આખું વાતાવરણ પવિત્ર બની જાય. પરમાત્માનો દેહ પણ એટલો બધો પવિત્ર મનાયો છે કે એ એવું શરીર આખી દુનિયામાં બીજા કોઈનું હોતું નથી. માનતુંગાચાર્ય એ જ્યારે પરમાત્માની સ્તુતિ કરી ત્યારે એક આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ભગવાન એક અવસરપીણી કે એક ઉત્સર્પીણીમાં આવા શ્રેષ્ઠ પ્રબળ ઉત્તમ કોટીના પવિત્રતમ, જેના અણુએ અણુમાં પવિત્રતા વસેલી છે અને જેના જેની પવિત્રતાના કારણે પ્રકૃતિ પણ પવિત્ર બની જાય. વ્યક્તિને તો એમની પવિત્રતાનો અનુભવ અહેસાસ થાય, પણ પ્રકૃતિ સ્વયં પવિત્ર બની જાય. વિચરણ જ્યાં જ્યાં કરતા હોય તે જગ્યાએ બધું જ પવિત્ર બની જાય. અતિવૃષ્ટિ ન થાય, અનાવૃષ્ટિ ન થાય, બધી જ ઋતુઓ પોતપોતાના સમયે પોતપોતાના પૂર્ણ રૂપે ખીલી ઉઠે, વૃક્ષો બધા જ નવપલ્લવિત રહે, પુષ્પો પણ પૂરા પૂરેપૂરા ખીલે, જે કઈ ધન ધાન્ય ઉગે અત્યંત સત્વશાળી હોય, અને જે ફળ ફળાદી હોય એ અત્યંત રસકસ વાળા હોય. આવી પ્રકૃતિ પર જે પ્રભાવ પડે છે, પ્રકૃતિ ઉપરનો જે આ પ્રભાવ છે એ એમના પુણ્યનો પ્રભાવ છે. એમને પોતાની જે પુણ્યની પ્રકૃતિ છે, ઉત્કૃષ્ટ કોટીની પ્રકૃતિ છે, તેનો પ્રભાવ છે. અને એના કારણે માનતુંગાચાર્ય એક બહુ અદ્ભુત વાત કરે છે કે પરમાત્મા એક અવસરપીણી કે એક ઉત્સર્પીણીમાં માત્ર 24 તીર્થંકર પરમાત્મા જ કેમ, અને આવું 24 શરીર જ આટલા ઉત્કૃષ્ટ કેમ બની શકે છે. એનો જવાબ આપતા કહે છે કે એશાંત રાગ રુચિભિ પરમાણુ વિત્સ્વમ નિર્માપિત સ્ત્રી ભુવનૈક લલામ ભૂત. કે ભગવાન જ્યારે વિધાતાને આપના શરીરનું નિર્માણ કરવાનું હતું ત્યારે એ શરીરનું નિર્માણ કરવા માટે પવિત્રતમ ઔદારિક વર્ગણાના પૂતગલો માત્ર એટલા જ હતા કે જેના દ્વારા તે સમયે એક તીર્થંકરનું અને એક અવસરપીણીની અંદર કે એક ઉત્સર્પીણીની અંદર માત્ર 24 જણનું જ શરીર બની શકે. એ શાંત રાગ રુચિભિ પરમાણુ વિત્સ્વમ નિર્માપિત સ્ત્રી ભુવનૈક લલામ ભૂત તાવંત એવ ખલુ તેપ્યાણવ પૃથ્વીભ્યાં. આ પૃથ્વી ઉપર એટલા જ અણુઓ, એટલા જ પરમાણુઓ હતા
કે જેનાથી આ 24 દેહોનું જ નિર્માણ થઈ શકે, એનાથી વધુ દેહનું નિર્માણ થઈ શકે એટલી પરમાણુઓની સંખ્યા આ જગતમાં હતી નહીં. એટલા માટે તમારા જેવા આ દેહની તુલના કરી શકાય એવું બીજું કોઈ શરીર બની શક્યું નહીં. કેટલી અદ્ભુત વાત કરી છે કે જે શરીર આટલું પવિત્ર છે, જેના શરીરના સ્પર્શથી મળેલી દાનની માત્રા કે દાનના પૈસા કે ધન, તેનાથી કીર્તિ વધે, તેનાથી બીમારી આવે નહીં, તેનાથી સુખ ફેલાય, આવા પરમાત્માએ એક વર્ષ સુધી નિરંતર દાન આપ્યું. અને ત્યાર પછી લોકાંતિક દેવો આવીને આ બધી એક ક્રમશઃ ઘટનાઓ ઘટતી જાય છે. એ ક્રમશઃ ઘટનાઓની અંદર એક સુંદર વાત આપણી સમક્ષ આવે છે કે જ્યારે સારું થવાનું હોય છે ત્યારે બધું જ સારું થતું હોય છે, અને પુણ્યશાળીનું જીવન તો બધું જ સારું બને એવું હોય છે. એમને પુણ્યશાળીના જીવનની અંદર ક્રમશઃ બધું સારું 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 થતું જાય. તેવી રીતે લોકાંતિક દેવો આવીને, એક આચાર એવો છે અને આચાર પ્રમાણે એ દેવો આવીને તીર્થંકર પરમાત્માના આત્માને કહે છે કે અરહા, અરહા એટલે શ્રેષ્ઠ, હે શ્રેષ્ઠ પુરુષ. એક અર્થ આપણે અરિહંત કરીએ છીએ, હજુ અરિહંત બન્યા નથી પણ અરિહંત બનવાના છે, એટલે દ્રવ્ય દ્રષ્ટિએ, દ્રવ્ય નિક્ષેપની દ્રષ્ટિએ અરિહંત જ છે. એ દ્રવ્ય નિક્ષેપની દ્રષ્ટિએ પણ આપણે અર્થ ઘટાવી શકીએ, અને શાબ્દિક રીતે જો આનો અર્થ ઘટાવવાની કોશિશ કરીએ તો અરહા એટલે પૂજનીય, હે પૂજનીય પુરુષ, હે પૂજનીય આત્મા, બુજ્જઃ બુજ્જઃ, હવે તમે જાગો, આ સંસારને છોડવાનો વખત આવી ગયો છે. પરમાત્મા સ્વયં તો જાગૃત જ હતા, પણ આ એક વ્યવહાર છે, આવો એક વ્યવહાર છે કે હવે સમય આવી ચુક્યો છે. ઉઠાહી ઉઠાહી, તમે ઉઠો, હવે આ સંસારને છોડવાનો છે. પઠાહી પઠાહી, તમે પ્રસ્થાન કરો. અને આ વાક્યો સાંભળીને તીર્થના પ્રવર્તન માટે એક બહુ મોટું મહાભિનિષ્ક્રમણ, સંસારનો ત્યાગ, એ મહાભિનિષ્ક્રમણ. દેવો પરમાત્માના મહાભિનિષ્ક્રમણની યાત્રા માટે જાત જાતની અને ભાત ભાતની પ્રવૃત્તિ કરે છે, બહુ ભવ્ય વરઘોડો નીકળે છે. પરમાત્માને ખૂબ ભવ્ય આભૂષણોથી, વસ્ત્રોથી, રંગ રાગથી, એટલે કે ઉત્તમ દ્રવ્યોથી એમના શરીરનું વિલેપન કરવામાં આવે છે. આ એમનું છેલ્લું પ્રસ્થાન છે. હવે પછી સંસારમાં બીજા કોઈ રંગ રાગ, કોઈ વસ્ત્ર, કોઈ પાત્ર એની અપેક્ષા હવે એ આત્માને રહેવાની નથી. આ છેલ્લે છેલ્લું પ્રયાણ પહેલાનું એમનો આ દેવો દ્વારા નિર્મિત કરવામાં આવતું એક અનુષ્ઠાન છે. ભક્તિથી પ્રેરાઈને કરવામાં આવ્યું છે, પરમાત્માને એની કોઈ અપેક્ષા નથી. વર્ધમાન કુમાર જે વૈરાગ્ય માટે પ્રસ્થાન કરી રહ્યા છે, તે તો અકિંચન અને નિર્લેપ જ છે, પણ દેવોનું કૃત્ય, ભક્તિનું પરિણામ એ છે, અને એમનો એક ભવ્ય વરઘોડો કાઢે છે. દિવ્ય વસ્તુઓથી, દિવ્ય સુગંધી પદાર્થોથી વિલેપન કરવામાં આવ્યું છે. અંગરાગ કહે છે જૂના પ્રાચીન શબ્દોમાં, અને વર્તમાનના શબ્દોમાં એમ કહેવાય કે મેકઅપ કરે છે, વિલેપન કરે છે શરીર ઉપર, એનો માલિશ કરે છે, સુંદર સુગંધી દ્રવ્યોનો માલિશ કરે છે, ને એની સુગંધ ચોમેર ફેલાયેલી હોય છે. આજે આપણે જે સુગંધ પરફ્યુમ દ્વારા લઈએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ, તે પરફ્યુમ ની સુગંધ બહુ લાંબી ટકતી નથી. આ દિવ્ય પરફ્યુમ, દિવ્ય વિલેપન પરમાત્માના શરીરે કરવામાં આવ્યું છે, તે બહુ દૂર દૂર સુધી એ સુગંધ ફેલાય છે અને બહુ લાંબા સમય સુધી રહે છે. આવા દિવ્ય વિલેપન દ્રવ્યોનું વિલેપન કરવામાં આવ્યું છે. પરમાત્મા આ બધાથી અલિપ્ત છે, વરઘોડો નીકળ્યો છે, નગરની બહાર આવે છે. પરમાત્મા એ રથમાંથી નીચે ઉતરે છે અને અલંકારો ઉતારે છે.
શરીર પરથી શરીરને સજાવવા માટે જે અલંકારો પહેરાવવામાં આવ્યા હતા, ઘરેણા પહેરાવવામાં આવ્યા હતા, તે અલંકારો હટાવી દે છે, વસ્ત્રો હટાવે છે, પંચમુષ્ટિ લોચ કરે છે. તો સ્વયં પરમાત્મા પોતાના હાથે પાંચ મુઠ્ઠી દ્વારા મસ્તકના બધા જ વાળોનો લોચ કરી દે છે. લોચ એ જૈન ધર્મના સાધુઓનું એક વિશિષ્ટ બહુ મહત્વનું એક અનુષ્ઠાન છે, અને તપ પણ કહી શકાય કે એ સમયે સાધુ નિર્લેપ રહીને, શરીરની આસક્તિથી દૂર રહીને જે થોડી ઘણી પણ પીડા થાય છે એને સહન કરે છે. પરમાત્મા પંચમુષ્ટિ એટલે તદ્ભવગામી મોક્ષગામી જીવ હોય, જે તેજ ભવની અંદર મોક્ષે જવાનો હોય તેવો જીવ પંચમુષ્ટિ લોચ કરે. બાકીના જીવોને એટલી બધી સામર્થ્ય, એટલું બધું સામર્થ્ય નથી હોતું કે એ પંચમુષ્ટિ લોચ કરે, પણ જે જીવ એ જ ભવે મોક્ષ જવાના છે તે પોતાની પાંચ મુઠ્ઠીઓ દ્વારા માથાના તમામ વાળોને લોચ કરી દે છે. દેવ એ વખતે એમને એક દુષ્ય, એક વસ્ત્ર આપે છે, એક ખેસ આપે છે, એમના શરીર ઉપર એક ખેસ પહેરાવવામાં આવે છે. પરમાત્મા નમો સિદ્ધાણમ કહીને જંગલના માર્ગે નીકળી પડે છે. શરીર ઉપર એકમાત્ર વસ્ત્ર છે, આખું નગર એમને વળાવવા માટે આવ્યું હોય છે. જાત જાતના વસ્ત્રો પહેરીને ઉમંગપૂર્વક ઉત્સાહથી વરઘોડો નગરની બહાર આવ્યો છે, પણ જ્યારે પાછા જવાનું છે ત્યારે અનેક લોકોની આંખોમાં અશ્રુ છે. જે જીવ કરુણાનો સાગર છે, જે જીવની પવિત્રતા આખા નગરને સ્પર્શેલી છે, એક વર્ષનું વર્ષીદાન કરવા દ્વારા બધાના દુઃખોને દૂર કરવાની એક અદ્ભુત ક્રિયા કરેલી છે. સૌ એમના નામથી, એમની પ્રવૃત્તિથી, એમના ચરિત્રથી આકર્ષાયા છે. એ જીવ આજે બધું જ છોડીને, જેમ સાપ કાચળીને છોડે તેવી રીતે બધું જ ઉતારીને નીકળી પડ્યો છે આત્મકલ્યાણના માર્ગે, આત્મ સાક્ષાત્કારના માર્ગે. પણ જે એમના શરીરે વિલેપન કરવામાં આવ્યું હતું એની સુગંધ, શરીરને વિલેપન કરેલા જે શરીરની અંદરથી સુગંધ આવે છે તે બહુ લાંબા સમય સુધી ટકી છે. દિવ્ય વસ્તુઓથી વિલેપન કરવામાં આવ્યું છે એટલા માટે, અને એની સુગંધથી આકર્ષિત થઈને ભમરાઓ એમના શરીરની આજુબાજુ ભમવા માંડે છે. આ એક એવી વાત છે કે જ્યારે એ સુગંધથી આકર્ષિત થયેલા ભમરા એમના શરીરને ચોંટે છે ત્યારે ભમર તો એક સામાન્ય જંતુ છે, અને એ જંતુ એ સુગંધથી આકર્ષિત થઈને એમના શરીર ઉપર બેઠો છે ત્યારે એને એ શરીરથી કંઈક પ્રાપ્ત કરવાની ભાવનાથી ઉડીને આવે છે. પણ શરીરમાંથી તો એ પુષ્પમાંથી મળતો મધનો રસ કે એ તો મળવાનો નથી, એટલે ભમરો પોતે નારાજ થઈ જાય છે, એટલે ભમરાઓ નારાજ થઈ જાય છે અને ડંખ દેવા માંડે છે. આખા શરીરે ભમરાઓએ ડંખ દીધો. આપણે જે અંગરાગની વાત કરતા હતા તે અંગરાગના કારણે પરમાત્માના શરીરે ભમરા ચોંટ્યા અને ડંખ દીધો. પણ પરમાત્માએ એ સમયે પણ કશો જ પ્રતિકાર ન કર્યો, એમણે માત્ર આત્માનું લક્ષ્ય રાખ્યું હતું. અને એ આત્માનું લક્ષ્ય હોવાને કારણે એમણે જોયું કે આ જે કઈ પીડા થઈ રહી છે મારા દેહને પીડા થઈ રહી છે, અને આ ભમરાઓ તો સાવ અજ્ઞ છે, સાવ અજાણ્યા છે, એને એ ખબર નથી કે આ મનુષ્યના દેહમાંથી મધ મળવાનું નથી, એમાં એનો કોઈ દોષ નથી, ભમરાનો દોષ નથી, પણ
એમને જે જોઈતું હતું તે ન મળ્યું એટલે ડંખ દીધો, અને મારે તો આ ડંખ સહન કરવાનું છે. આવી રીતે દીક્ષા લેતા જ ઉપસર્ગોની પરંપરા શરૂ થઈ, ઉપસર્ગોની દુઃખોની પરંપરા શરૂ થઈ. અને દુઃખોની પરંપરા શરૂ થઈ ત્યારે પરમાત્માની સામે ધ્યેય, ડેસ્ટિનેશન, લક્ષ્ય આત્મા જ હતો. આત્મા સિવાયનું એમને કોઈ વસ્તુ વધુ કે ઓછી જરૂર નહોતી. એમનું ધ્યાન પણ આત્માનું હતું, એમની સાધના પણ આત્મા દ્વારા થતી હતી, અને બધું જ આત્મા માટે હતું. એટલે બધી જ વસ્તુઓ આત્મ કેન્દ્રિત બની ચૂકી હતી. બધા પાછા ફરી ગયા છે, શરીર ઉપર ભમરાઓએ ડંખ દીધો છે, પણ પરમાત્મા આગળ વિચરણ કરે છે. સાંજ પડતા કુમાર ગ્રામ સુધી પહોંચ્યા છે, અને એ વખતે કાયોત્સર્ગ ધ્યાનની અંદર લીન થયા છે. સાંજનો સમય છે, સૂર્ય અસ્તાચલ તરફ ઢળી રહ્યો છે, અને એ વખતે એક ગોવાળ આવે છે અને કહે છે કે હું થોડી વારમાં પાછો આવું છું, મારા બળદોને સાચવજે. આ ગોવાળ, એને ખબર નથી કે આ ધ્યાનસ્થ છે, પરમાત્માનો જીવ ધ્યાનસ્થ છે, એ મારા બળદોને કંઈ સાચવવા માટે અહીંયા નથી ઉભો રહ્યો. આટલી અજ્ઞાનતા પેલા ખેડૂતમાં હતી, ગોવાળમાં હતી. એ પોતાના બળદોને છોડીને ગયો, બળદો છૂટા હતા એટલે એ ક્યાંક બીજે ચરવા નીકળી ગયા. ત્યારે ગોવાળ પાછો આવ્યો અને એને પોતાના બળદોને ન જોયા, ગાયોને ન જોઈ, ત્યારે એને કીધું કે ભાઈ, મારા બળદો, મારી ગાયો ક્યાં છે? તે ક્યાં છુપાવી દીધી છે? લાવ, મને પાછી આપ. પરમાત્મા તરફથી કોઈ જવાબ નથી મળતો. એટલે ગોવાળ વધુ ગુસ્સે થાય છે અને એમ કહે છે કે એક તો મારી ગાયોને, મારા બળદોને છુપાવી દીધા છે, અને પાછો ચૂપચાપ ઉભો રહ્યો છે, જળ જેવો છે, નિષ્ઠુર છે, તને ખબર નથી પડતી? આવી રીતે બોલીને એમને મારવા માટે તૈયાર થાય છે. ત્યારે ઇન્દ્ર આવીને, શક્ર આવીને રોકે છે, પેલાને રોકે છે અને પરમાત્માને વિનંતી કરે છે કે ભગવાન, આવનારો સમય બહુ ખરાબ છે, આપને બહુ લાંબા સમય સુધી ઉપસર્ગો સહન કરવાના છે, અને એ ઉપસર્ગો, એ દુઃખના નિમિત્તો વખતે હું આપની સેવા કરતો રહું તો આપને એ બધામાં અટવાવું ન પડે, તો મને આપ આજ્ઞા કરો, મને એક સંમતિ આપો, સ્વીકૃતિ આપો કે હું આપની સાથે રહું અને આપની સેવા કરું, જેથી આપને કષ્ટ ન પડે. એટલે ભગવાન કહે છે કે અરિહંત બનવા માટે કોઈના સહારાની આવશ્યકતા નથી, અરિહંત સ્વયં બનવાનું છે, શત્રુઓ ઉપર વિજય સ્વયં પ્રાપ્ત કરવાનો છે. અને ક્યારેય એવું બન્યું નથી, ન ભૂતો ન ભવિષ્યતિ, કે કોઈ તીર્થંકરે કોઈના સહારે તીર્થંકરપણું પ્રાપ્ત કર્યું હોય. તીર્થંકરપણું તો સ્વયંના પુરુષાર્થથી જ પ્રાપ્ત થાય છે, મુક્તિના પથ ઉપર સ્વયં જ પ્રયાણ કરવાનું હોય છે, તેમાં કોઈના સાથની અપેક્ષા ક્યારેય રખાતી નથી, અને કોઈના સાથથી કોઈ કર્મ નષ્ટ થતું પણ નથી. કર્મવાદનો આ બહુ મોટો ઉપદેશ આ સંવાદમાંથી મળે છે, આ નાનકડા સંવાદમાં, કે પોતે બાંધેલા કર્મોને ભોગવવા માટે પોતાને જ પુરુષાર્થ કરવાનો છે. આપણે આપણા દુઃખોને દૂર કરવા માટે, આપણા કર્મોને ખપાવવા માટે આપણે સ્વયં પુરુષાર્થ કરીશું તો જ એ દૂર થશે. બીજાના પુરુષાર્થથી આપણા દુઃખો દૂર થઈ જાય એવું ક્યારેય બનતું નથી.
એટલે કહે છે ના ભૂતો ના ભવિષ્યથી, આવું ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી. આપણે તો ઇતિહાસના બે પાંચ હજાર વર્ષોના ઇતિહાસને આપણે વાગોળતા હોઈએ છીએ, પણ તીર્થંકરનો જીવ તો અવધિ જ્ઞાની છે, એટલે ભૂતકાળના અનેક ભવોના અનેક ભૂતકાળના અનેક વર્ષોના અનેક હજારો વર્ષના ઇતિહાસને જાણતા હોય છે. એટલે એ કહે છે કે આવું ક્યારેય બન્યું નથી અને ક્યારેય બનવાનું નથી. ઉપસર્ગનો આ પ્રારંભ શરૂ થઈ ગયો. દેવને પાછા કાઢે છે, પાછા મોકલી દે છે કે હું મારા કર્મોને મારી જાતે મારા પુરુષાર્થથી મારી જાગૃતિથી મારી પોતાની સાધનાથી હું દૂર કરીશ. જે જૈન છે તે વીરનો ઉપાસક છે, તે વીરનો ઉપાસક પર્યુષણ પર્વ દરમિયાન વીરની કથા સાંભળીને વીર જેવો બને. તે ક્યારેય માયકાંગલો લાચાર કે દુર્બળ કે હીન વૃત્તિ વાળો ન હોય, એની વૃત્તિઓ હંમેશા વીર જેવી હોય, મહાવીર જેવી હોય. પરમાત્માએ દીક્ષા સમયે છઠના ઉપવાસનું પચકાણ લીધું હોય છે, બે દિવસના ઉપવાસ કર્યા હોય છે. એ યુગ હતો, બહુ ભયંકર યુગ હતો. આખા એ સમયના ઇતિહાસને આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે વિષમતા બહુ હતી. એ સમય વિષમતા હતી, ઊંચ નીચના ભાવો ફેલાયેલા હતા, ગરીબ તવંગરના ભાવો ફેલાયેલા હતા લોકોમાં. રાજકીય પુરુષો અને સામાન્ય પુરુષો એવા ભેદ પડી ગયા હતા. એકેશ્વરવાદનો બહુ મોટો પ્રભાવ હતો આખા સમાજ ઉપર, કે ઈશ્વર એક જ છે અને એ જે કરે તે જ થાય, એની ઈચ્છા વિરુદ્ધ કશું થતું નથી. આવી વાત એ સમયે બહુ જોર શોરથી ફેલાયેલી હતી, સમાજની અંદર પશુ બલિ અને નર બલિ સુધીની વાતો. એટલે યજ્ઞ યાગો થાય ત્યારે પશુઓની બલિ આપવામાં આવતી હતી અને ક્યારેક નરબલિ પણ ચડાવવામાં આવતી, એટલે મનુષ્યનું પણ બલિદાન આપવામાં આવતું હતું. જાતિ પ્રથા પોતાના ચરમ સીમા ઉપર હતી. હલકી જાતિના લોકો પાસે જાત જાતના કામો કરાવવામાં આવતા હતા. ક્ષત્રિય અને બ્રાહ્મણ પોતાને સૌથી ઉચ્ચ જાતિના માનતા હતા, એટલે સર્વત્ર જાતિવાદ ફેલાયેલો હતો. જાતિવાદનું એક દૂષણ અસ્પૃશ્યતા પણ ફેલાયેલી હતી. નારીઓની ઉપેક્ષા થતી હતી અને મતવાદ અને વિતંડાવાદ બહુ ચાલતો હતો. લોકો હાલતા ચાલતા શાસ્ત્રાર્થ કરતા, હાલતા ચાલતા સિદ્ધાંતોના વાદ વિવાદમાં પડી જતા અને એમાંથી વિતંડાવાદ ઉત્પન્ન થતો. જો તત્વની દ્રષ્ટિથી વાદ કરવામાં આવે અને તત્વ જિજ્ઞાસાની ભાવનાથી આવી ચર્ચા કરવામાં આવે તો એ લાભદાયી નીવડે, પણ એવી દ્રષ્ટિથી ચર્ચા કરવામાં ન આવે તો હંમેશા વિતંડાવાદ થાય અને વિતંડાવાદનું પરિણામ હું શ્રેષ્ઠ છું, મારી માન્યતા શ્રેષ્ઠ છે અને મારી માન્યતાનો તમે સ્વીકાર કરો, તમે મારી માન્યતાનો સ્વીકાર ન કરો તો તમે શ્રેષ્ઠ નથી, તમે સારા નથી, તમે નકામા છો, તમને કઈ સમજ પડતી નથી, એવી વૃત્તિ માણસના મનની અંદર થવા લાગે છે. આવો એક યુગ, અને એ યુગના સમયે મહાવીર સ્વામી ભગવાન દીક્ષા લઈને નીકળ્યા છે, છઠના ઉપવાસ કર્યા છે. પારણું ક્યાં કરવું એ અદભુત વાત હતી. એમણે પારણું કોઈ શ્રેષ્ઠીના ઘરે, કોઈ રાજપુરુષના ઘરે કે કોઈ બહુ પ્રતિષ્ઠિત પુરુષના ઘરે ન કર્યું, એક બ્રાહ્મણના ઘરે પારણું કર્યું. પરમાત્માએ દીક્ષા લીધી ત્યારથી જ એમણે આ જાતિવાદ ઉપર સૌથી મોટામાં મોટો પ્રહાર કર્યો હતો, કે સાધનામાં કોઈ જાતિ, કોઈ વય એટલે અવસ્થા, નાનો મોટો, હલકો ભારે એ કોઈ કામ નથી આવતું. તમારો પોતાનો પુરુષાર્થ જ કામ આવે છે. તમે કઈ જાતિમાં જન્મ્યા છો તે મહત્વનું નથી, તમે સ્ત્રી છો કે પુરુષ છો તે મહત્વનું નથી, તમે સબળ છો કે નિર્બળ છો તે પણ મહત્વનું નથી. મહત્વની વાત
તમારા પોતાના આત્માના પુરુષાર્થની છે. અને આ એમણે ક્રાંતિનો શંખનાદ ફૂંક્યો, બહુ મોટી વાત હતી. અને હજુ પણ એ સમયે પણ શરીરમાંથી સુગંધ આવી રહી હતી. તમે વિચાર કરો કે કેવું અદભુત વિલેપન હશે કે 2 દિવસ વીતી ચૂક્યા છે, શરીરમાંથી સુગંધ આવી રહી છે, જંગલમાં વિચરણ પાછું શરૂ થઈ જાય છે, ગોચરી આહાર પારણી કર્યા પછી ફરી પાછા જંગલની અંદર વિચરણ શરૂ થાય છે અને ભીલના પ્રદેશોમાં જઈ પહોંચે છે. જ્યારે ભીલ પ્રદેશની અંદર પહોંચે છે ત્યારે ભીલના યુવકો આ સુગંધથી આકર્ષિત થઈ ગયા, પરમાત્માની આજુબાજુ વિટળાઈ ગયા. યુવકો એમના શરીરને સૂંઘવા લાગ્યા કે આ સુગંધ ક્યાંથી આવે છે, એટલે શરીરને સૂંઘે છે. કેટલાક યુવાનોએ કહ્યું કે ભાઈ આ નાભીમાંથી સુગંધ આવે છે, એટલે નાભી આંગળીથી નાભીને ખણવા માંડે છે અને ખણીને એને પોતાની આંગળીઓથી સૂંઘે છે કે હા ખરેખર અહીંયાથી જ સુગંધ આવે છે. તત્વચિંતકો અહીંયા એક બહુ મહત્વની વાત કરે છે કે ખરેખર આખા શરીરની અંદર સુગંધ ગમે ત્યાંથી આવતી હોય પણ તેનું મૂળ સ્થાન તો નાભી છે, અને એ નાભીની અંદર જો સુગંધ હોય તો આખા શરીરની અંદર સુગંધ ફેલાય છે. એ વાતને તાત્વિક રીતે કરતા કહે છે કે આ સૌંદર્ય સુગંધ એ આત્માની છે. આત્મા જો ગુણોથી ભરેલો હોય તો શરીર પણ સુંદર, શરીર પણ સુગંધિત અને શરીર પણ પ્રશંસનીય બને છે. બાકી જો આત્માની અંદર જ સુગંધ ન હોય, ગુણોની સુગંધ ન હોય તો તમારું સૌંદર્ય, એટલે તમે વિશ્વના સૌથી સુંદર પુરુષ, હેન્ડસમ પુરુષ હો કે વિશ્વ સુંદરી હો, તો પણ જો બુદ્ધિ ગુણ ચાતુર્ય આ બધું ન હોય તો એ સૌંદર્યનું કોઈ મૂલ્ય નથી હોતું. બધા જ એમ કે ભાઈ એ સુંદર છે પણ એનાથી બચતા રહેજો, એ બહુ વિચિત્ર છે, એનો સ્વભાવ વિચિત્ર છે, એ ગમે ત્યારે ઝઘડો કરી બેસશે, ગમે ત્યારે તમને ઉતારી પાડશે. કહેવાનો મતલબ એટલો જ છે કે પરમાત્માની નાભીની વાત કરીને શાસ્ત્રકારોએ આપણને એક સંદેશ આપ્યો કે ગુણોનું સ્થાન, સુગંધનું સ્થાન એ આત્મા છે, નાભી છે, અને ત્યાં જો ગુણો વિકસે તો આખું જીવન સુંદર બની શકે, જીવનની અંદર સુગંધ ફેલાઈ શકે. પહેલું ચાતુર્માસ આવવાની તૈયારી હતી. પરમાત્મા વિચાર કરે છે કે આ પહેલું ચાતુર્માસ ક્યાં જવું, કઈ જગ્યાએ મારે 4 મહિના વિતાવવા. સિદ્ધાર્થ રાજાના એક મિત્ર બ્રાહ્મણ નો એક આશ્રમ, અને એ આશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એ દુઈચ નામના બ્રાહ્મણને ખ્યાલ આવે છે કે આ મહાવીર વર્ધમાન અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને ચાતુર્માસ આવવાનું છે, તો હું એમને વિનંતી કરી આવું. વિનંતી કરવા જાય છે કે આપ મારા આશ્રમમાં ચાતુર્માસ માટે પધારો. આ વિનંતીને માન આપીને પરમાત્માએ જવાબ ના આપ્યો, મૌન રહ્યા. પણ એ મૌનને સંમતિ માની, પરમાત્માનું મન પણ હતું અને દ્વિજ બ્રાહ્મણે પણ માન્યું કે વર્ધમાન મારે ત્યાં જ ચાતુર્માસ આવશે. ચાતુર્માસના દિવસ આવતા એ આશ્રમમાં જઈ ચડે છે. આ દ્વિજ બ્રાહ્મણે એક ઝૂંપડી, ઘાસની ઝૂંપડી એમના માટે ખાલી કરી આપી. વર્ધમાન સ્વામી એ ઝૂંપડીની અંદર કાયોત્સર્ગ ધ્યાને લીન રહેવા લાગ્યા. કેટલીક ગાયો જે ઝૂંપડી પાસે આવીને ઘાસ ખાવા માંડી, ઘાસની ઝૂંપડીઓ હતી, ઘાસ ખાવા લાગી. પરમાત્મા ધ્યાનસ્થ હતા, એમને ખ્યાલ પણ નહોતો ઝૂંપડીનું કેટલું ઘાસ ગાયો ચરી ગઈ. એટલે બીજા બધા તાપસોને લાગ્યું કે આ જ્યાં રહી રહ્યા છે, જ્યાં રહે છે ત્યાંની પણ સામગ્રી, ત્યાંની વસ્તુઓની પણ રક્ષા નથી કરતા. એમણે ગાયોને વારી પણ નહીં,
ગાયોને રોકી પણ નહીં, ઘાસ ખાઈ રહી હતી છતાં પણ. એટલે ફરિયાદ કરી દ્વિજ બ્રાહ્મણને, ફરિયાદ કરી કે આ ભાઈ અંદર રહે છે પણ ઝૂંપડીને સાચવતા નથી, અને જો આવું ચાલશે તો બીજા બધામાં પણ પ્રમાદ આવશે અને આપણા આશ્રમની ઘણી બધી ઝૂંપડીઓ નષ્ટ થઈ જશે. એટલે દ્વિજ બ્રાહ્મણ ભગવાન પાસે આવે છે અને કહે છે કે આ બરાબર નથી થયું. ત્યારે ભગવાન ચાતુર્માસની અંદર જ આશ્રમને છોડીને નીકળી જાય છે. પણ એ સમયે ભગવાને જોયું કે મારા આચારના કારણે કોઈને અપ્રીતિ થાય તો મારે ત્યાં રહેવું ન જોઈએ. મારું જીવન તો બીજાને પ્રીતિ થાય તેવું અને બીજાને પ્રીતિ કરવાની ભાવના વાળું છે, અને મારી મારા આચારના કારણે અપ્રીતિ થઈ છે અને હજુ પણ અપ્રીતિ થશે, કેમ કે હું તો આત્મસ્થ દશામાં રહેવાનો છું અને મને તો કાયોત્સર્ગ સિવાય બીજી કોઈ બાબતમાં રસ નથી. એટલે ત્યાંથી નીકળી જાય છે. પણ એ વખતે એમણે અભિગ્રહ લીધા. આપણે ગઈકાલે અભિગ્રહની વાત કરી હતી, આજે પણ આપણે અભિગ્રહની વાત કરીશું કે એમણે એમ કહ્યું કે જ્યાં કોઈને પણ અપ્રીતિ થાય તેવા સ્થાનમાં હું જ્યાં સુધી મારા બધા કર્મોનો ક્ષય નહીં થાય ત્યાં સુધી એવા કોઈ પણ સ્થાનમાં હું રહીશ નહીં. આ પહેલો અભિગ્રહ. બીજો અભિગ્રહ કર્યો કે કેવળ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી હું શરીરની સાર સંભાળ નહીં કરું. કેવળ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી હું કરપાત્રી એટલે હાથમાં જ ભોજન કરીશ, મને હાથમાં જે વરાવશે એ ભોજન કરી અને પારણું કરીશ. હું કોઈ પાત્ર નહીં રાખું, મારી સાથે કોઈ પાત્ર નહીં હોય. હું મને જ્યાં સુધી કેવળ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી મૌન ધારણ કરીશ, અને આ સમય દરમિયાન હું કોઈ ગૃહસ્થનો આદર સત્કાર પણ નહીં કરું. ગૃહસ્થનો આદર સત્કાર નહીં કરવો એટલે હંમેશા ગૃહસ્થથી દૂર રહેવું, એટલે ગૃહસ્થના સંપર્કથી દૂર રહેવું. આવા અભિગ્રહો પહેલા જ ચાતુર્માસની અંદર પરમાત્માએ લીધા અને જે એમની સાધનાના મુખ્ય પાયા બન્યા અને 12.5 વર્ષ સુધીના એમના સાધના કાળને એમણે દિવ્ય બનાવ્યું. આપણે હજુ પણ એમની સાધના કાળની વાતો કાલે કરીશું કે એમની સાધના કાળ, એમનો સાધના કાળ કેવો અદ્ભુત હતો. આપણે પરમાત્માના ઉપસર્ગોની વાત કરીએ છીએ પણ એમની સાધના કેવી હતી અને કેવી રીતે એ સાધના કરતા હતા. આપણે ગંધર્વવાદની પણ થોડી વાત કરવી છે કે પરમાત્મા એની પાસે જ્યારે ગંધર્વ એટલે કે એ બ્રાહ્મણો આવ્યા, પંડિત બ્રાહ્મણો આવ્યા, ત્યારે એમણે કેવા પ્રશ્નો પૂછ્યા, એ પ્રશ્નોના જવાબો કેવા આપ્યા. પરમાત્માએ એ બ્રાહ્મણ પંડિતોના પ્રશ્નોને એમને શંકાઓનું સમાધાન કેવી રીતે કર્યું એમાં આખું જૈન દર્શન છે. જે પ્રશ્નો એમણે પૂછ્યા એ બહુ મહત્વના હતા અને જવાબ આપનાર એનાથી પણ વધુ મહાન હતા. તો આ પ્રશ્નો 11 પ્રશ્નો આપણે જો સાંભળીએ તો આપણને જૈન દર્શનનો, જૈન ફિલોસોફીનો બહુ સુંદર અનુભવ થાય, સુંદર બોધ થાય, આપણે જૈન દર્શનને સાચા અર્થમાં સમજી શકીએ. સમય આપણી પાસે મર્યાદિત છે એટલે એ મર્યાદિત સમયની અંદર આપણે જેટલું કરી શકીશું એટલું કરીશું. બાકી વર્તમાન જોગ એટલે કે ભવિષ્યની અંદર આપણને અવસર મળશે તો એને આપણે વિસ્તારથી વિચારીશું. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ. ભગવાનની આવી સરસ વાણી સાંભળીને ખરેખર દિલમાં એકદમ જ આનંદ થાય છે. ક્યારે આ માર્ગે આપણે બધા જ ખરેખર આગળ પ્રયાણ કરીને આવી જ વાણી અમે હંમેશા સાંભળતા રહીએ એ પ્રાર્થના ભગવાન પાસે. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ. પછકાણ આપશો ભગવાનની આવી સરસ વાણી. Everyone, please keep your mic on mute. You can turn on your video, but not the mic, please. કણ વખતે જેને ભી પછકાણ લેવાનો હોય ઉભા થઈને પછકાણ લેશો, બહુમાનપૂર્વક પછકાણ લેશો બધા જ.
એક મિનિટનો મને સમય આપવો પડશે. હાજી, આશા છે બધા તપસ્વીઓ સાતામાં હશે. અને આપણે જેમ અનાઉન્સમેન્ટ કરેલું કે રવિવારે સવારે આપણે પારણાનો પ્રોગ્રામ રાખેલો છે ઝૂમ પર 8 વાગ્યાથી 9:30 સુધી, અને રવિવારે બપોરે 2 વાગે આપણે ચૈત્ય પરિપાર્ટી સે પ્રભુ મિલન એનો એક અદ્ભુત પ્રોગ્રામ આપણે ક્રિએટ કર્યો છે. સર્વેને વિનંતી છે કે આ અદ્ભુત પ્રોગ્રામ છે, સર્વે એમાં જોડાવા વિનંતી છે. તમારે કઈ બીજી અનાઉન્સમેન્ટ હોય તો જણાવજો. ખાસ તો તપસ્વીઓને વિનંતી કે જે ફોર્મ મોકલાવેલા છે તપશ્ચર્યાના, એ ફોર્મ બને એટલા ત્વરાથી ભરીને મોકલાવી આપશો, કારણ કે તપસ્વીના પારણાની જે અરેન્જમેન્ટ ઝૂમ ઉપર કરવાની છે તો એને માટે અમારે આ તપશ્ચર્યાના ફોર્મ જેટલા જલ્દી મળશે એટલું અમને અનુકૂળતા રહેશે. તો પ્લીઝ બને એટલી ત્વરાથી તપશ્ચર્યાના ફોર્મ મોકલાવી આપશો. તિવ્યાર ઉપવાસનું પચકાણ સુરયોગે અબત્તટ્ટમ પચકાય તિવ્યં પ્યારમ અસણમ ખાયમમ સાયમમ અનથણભોગણમ સસ્સાકરણમ પરિખામણીકરણમ અત્રગણમ સવસ્યમેવત્યાગણમ પાણાર પોર્ષે સાર પોર્ષે સુરયોગે પરિમટ્ટ અવટ્ટમ ઉઠિષયમ પચકાય અનથણભોગણમ સસ્સાકરણમ પચ્છનકરણમ દિશામોહણમ સાહુયણમ અત્રગણમ સવસ્યમેવત્યાગરણમ પાણસ્સ લેવેણ વા અલેવેણ વા અચ્છેણ વા બહુલેવેણ વા સસિતેણ વા અસિતેણ વા વોસિરે આઈમ્બિલ નેવી એકાસણો તથા બિયાસણાનું પચકાણ ઉગે સુરે નૌકારસ્યમ પૌર્ષિમ સાડપૌર્ષિમ સુરે ઉગે પરિમટ્ટ અવટ્ટ મુઠ્ઠીસ્યમ પચકાય ઉગે સુરે ચોયમ પ્યારમ અસણમ પાણમ ખાયમમ સૈમમ અથણભગણમ સસ્સાકરણમ પચ્છનકરણમ દિશામોહણમ સાહુયણમ મત્રગણમ સવસ્યમેવત્યાગરણમ આઈમ્બિલમ નેવી વિગયો પચકાય અનથણભગણમ સસ્સાકરણમ લેવાલેવણમ દિત્તસંસકરણમ ઉક્કિત વિવેગણમ പാഠുച്ചമുഖേണം പരിഖമണികരണം മത്രഗണം സ്വസ്യമേവത്യാഗണം ഏകാസനം വ്യാസനം പച്ചക്കായി ദിവ്യം പ്യാരം അസണം ഖായ്മം സൈമം അന്തണഭുഗണം സസാകരണം സഗരിയകരണം ഔട്ടണ പ്രസാരണം ഗുരുവപുത്രണം പരിഖമണികരണം മാത്രഗണം സ്വസ്യമേവത്യാഗണം പണസ ലേവേണവ ആലേവേണവ അച്ഛേണവ ബഹുലേവേണവ സസിത്യണവ അസിത്യണവ ഓസിരെ. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રદાનં સર્વધર્માણાં જૈનં જયતિ શાસનમ. પ્રણામ જય જીતુભાઈ. તમને મોડું થઈ ગયું છે, રાતના 11:30 સવારના 4 વાગે ઉઠવાનું છે, તો તમારે બધાને જય જીનેન્દ્ર કહીને નીકળી જવું હોય તો ફીલ ફ્રી. જય જીનેન્દ્ર જીતુભાઈ, જય જીનેન્દ્ર. પ્રણામ જીતેન્દ્રભાઈ, થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર જીતુભાઈ. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર જીતુભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બધા સાતામાં રહેજો. અશોકભાઈ સાતામાં. દેવગુરુ પસાય, આપ સાતામાં છો? હા જી, હા જી. બેન સાતામાં છે? હા, બેન સાતામાં છે. દેવગુરુ પસાય સામાયિક માં છે. આપ સાતામાં છો? હા જી, હા જી. પ્રણામ જીતેનભાઈ, સાતામાં રહેજો. હા જી, પ્રણામ. પ્રણામ જીતેન્દ્રભાઈ. કાય લાગો? તેજસભાઈ કેમ છો સાતામાં? બસ, દેવગુરુ પસાય. તમે સાતામાં? હા જી, હા જી. જય જીનેન્દ્ર જીતુભાઈ. જય જીનેન્દ્ર. મારું નામ કિશોરી.
તમને રોજ જોઉં છું કે ચોકડી નથી આપણે જો મહેન્દ્રભાઈ શાતામાં દેવગુરુ પસાય જય જીરેન્દ્ર જીતુભાઈ સાહેબ જય જીરેન્દ્ર જય જીરેન્દ્ર જીતેન્દ્રભાઈ જય જીનેન્દ્ર મહેન્દ્ર અને હર્ષિતાબેન બોલીએ હજી દેવગુરુ પસાય બધાને જય જીનેન્દ્ર બધા શાતામાં રહેજો અને સારા આરાધના કરજો નરેન્દ્રભાઈ આવજો પ્રણામ પ્રણામ પ્રણામ